પોરબંદરના હરીશ ટોકીસ જતા રોડ પર એક સ્ટુડિયોમાં એક શખ્સ ચોરી કરવાના ઈરાદે દુકાનમાં ઘૂસી ગયો હતો અને ખાનું ખોલતો હતો ત્યારે દુકાનદારનું ધ્યાન પડતા શખ્સને ઝડપી લઈ પોલીસને બોલાવી એ શખ્સને સોંપી દીધો હતો. પોરબંદરમાં હરીશ ટોકીસ જતા રોડ પર પાર સ્ટુડિયો નામની દુકાનમાં સાંજના સમયે એક શખ્સ ચોરી કરવાનો પ્રયાસ કરતો હોવાનું દુકાનદારે જણાવ્યું હતું. પાર સ્ટુડિયોના માલિક મનોજભાઈ જાનીએ જણાવ્યું હતું કે તેઓ બાજુની દુકાનમાં ચાલ લેવા ગયા હતા ત્યારે એક શખ્સ સ્ટુડિયોમાં ઘૂસી ગયો હતો અને ખાનું ખોલતો હતો ત્યારે દુકાનદાર આવી જતા આ શખ્સને પકડી લીધો હતો અને આસપાસના વેપારીઓને બોલાવ્યા બાદ 100 નંબરમાં ફોન કરી પોલીસને બોલાવી હતી. દુકાનદાર મનોજભાઈ જાનીએ જણાવ્યું હતું કે આ શખ્સ ચોરી કરવાના ઈરાદે ઘૂસી ગયો હતો અને તેના અન્ય સાથીઓ પણ હોવાનું વેપારીઓ અનુમાન લગાવી રહ્યા છે. ત્યારે પોલીસ આવતા આ શખ્સને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. મારું નામ અમિત નેથાલાલ ખોડા છે, સામાજિક કાર્યકર્તા. જો હું આ એસવીપી રોડ ઉપરથી નીકળતા આ ભારત સ્ટુડિયોના નામથી દુકાન આવેલી છે, તે ભાઈ ચા લેવા બાજુમાં ગયા હતા અને પાછળથી ચોર અંદર ઘૂસી ગયો હતો તેમની દુકાનમાં અને રંગે હાથ અમે પબ્લિકે બધાએ પકડ્યો અને પોલીસ ખાતાને સોંપેલ છે. એ પછી પોલીસ ખાતા જે કાર્યવાહી કરે એ અમે માની રાખી અને પોલીસને સોંપેલ છે. આ બનાવ બનતા લોકોના ટોળા એકત્ર થયા હતા અને રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો. ચોરીના પ્રયાસ કરનારા શખ્સો ચોપાટી ફૂટપાથ પર રહેતો હોવાનું તેણે જાણવા બન્યું હતું. બનાવ બન્યો તે સમયે પસાર થતા અમિતભાઈ ખોડા નામના સામાજિક કાર્યકર અને અન્ય સ્થાનિકોની જાગૃતિના કારણે તસ્કરને ચોરી કરતા રંગે હાથ ઝડપી લેવામાં સફળતા મળી હતી. વિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.